કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનમાં રાજપૂત યુગ અને તેના નવા શાસકો અને રાજ્યો વિશે આપણે સમજીએ. જુઓ બાળમિત્રો, આમાં શું બતાવ્યું છે કે રાજપૂત રાજવીઓ હતા, એમણે ઈસવીસન 700 થી 1200 વર્ષ વચ્ચેનો સમયગાળો, એટલે કે એ 700 થી 1200 વર્ષ વચ્ચેનો સમયગાળો એટલે કે 500 વર્ષના સમયગાળામાં દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર એમણે વર્ચસ્વ જમાવી લીધું, એટલે કે પોતાના હાથમાં લઈ લીધું, રાજ્યો જીતી લીધા. તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો ક્યાં અને કેવા હતા તે આપણે વિસ્તારથી જોઈએ. હવે જોઈએ આપણે હર્ષવર્ધનનો પછીનો સમયગાળો. હર્ષવર્ધન, તો આપણે હર્ષવર્ધન વિશે જાણકારી મેળવી છે તો આપણે જૂના પાઠ્યપુસ્તકમાં આપણે ઝલક લઈએ. હર્ષવર્ધન હતો, એના પિતાનું નામ હતું પ્રભાકરવર્ધન. પ્રભાકરવર્ધનનું મૃત્યુ થયું, ત્યાર પછી એનો મોટા ભાઈ હતા, એમનું નામ હતું રાજ્યવર્ધન. એ હતા, એ થાણેશ્વરની રાજગાદી સંભાળતા હતા. થાણેશ્વર એટલે કે હાલનું આપણું પંજાબ, હરિયાણા કહેવાય છે તે, બરાબર, ત્યાંનું તેની રાજગાદી સંભાળતા હતા. તેમનું ગૌડ રાજવી એટલે કે ગૌડ રાજ્યના રાજવી હતા, રાજા હતા, એનું નામ હતું શશાંક. શશાંકના દગાના કારણે એમનું મૃત્યુ થયું, બરાબર. પછી એની બહેન હતી, એની બહેનનું નામ હતું રાજ્યશ્રી. રાજ્યશ્રી હતી, એને માળવાના રાજા દેવગુપ્તે કેદ કરી હતી. જે માળવા રાજ્ય હતું એના રાજા હતા દેવગુપ્ત, એને એની બહેન એટલે કે હર્ષવર્ધનની બહેન, એનું નામ હતું રાજ્યશ્રી, એને કેદ કરી હતી. આવા કપરા સંજોગોમાં રાજ્યના આગેવાનોની એને સલાહ લીધી અને શું કર્યું, થાણેશ્વર ઉપર એને થાણેશ્વરની રાજગાદી સંભાળી અને રાજસત્તા મળતાની સાથે જ તેણે શું કર્યું, કેદ કરેલી બહેન હતી એને, જેને દેવગુપ્તે કેદ કરી હતી, એને મુક્ત કરાવવાનું નક્કી કર્યું. અને મુક્ત કરાવવા માટે વનવાસી સ્ત્રીઓ અને બૌદ્ધ સાધુ હતા, એમનું નામ હતું દિવાકર મિત્ર, એમની મદદથી હર્ષવર્ધને રાજશ્રીને વિંધ્યના જંગલોમાં સતી થતી અટકાવવામાં એને સફળતા મેળવી. અને એ સમયે કનોજનું રાજ્ય રાજા વગરનું હતું, એટલે હર્ષે પોતાની બહેનનું જે રાજ્ય હતું એ સ્વહસ્તક એટલે કે પોતાના હાથમાં લઈ લીધું. ત્યારબાદ તેણે માળવા પર આક્રમણ કર્યું અને દેવગુપ્તને હરાવ્યો. અને જે ગૌડ રાજવી શશાંક પર આક્રમણની તૈયારીના ભાગરૂપે તેણે રાજા ભાસ્કર વર્મન સાથે કુનેહપૂર્વક મૈત્રી સંબંધો બાંધ્યા, એટલે એને કોની મદદ લીધી, તો આસામના જે રાજા હતા કામરૂપ એટલે કે આસામના રાજા, હાલનું આસામ, એના રાજાનું નામ હતું ભાસ્કર વર્મન, એની સાથે તેને મૈત્રી સંબંધો બાંધ્યા. અને આગળ મૈત્રી સંબંધો બાદે આગળ જતા વિશાળ સૈન્ય સાથે એને શું કર્યું, ગૌડ રાજવી શશાંકને તેણે સખત હાર આપી, તેના રાજ્યનો મોટો ભાગ એને જીતી લીધો. માળવા અને સૌરાષ્ટ્ર પર પણ એને વિજયો મેળવ્યા. ત્યારબાદ છેલ્લે એને દક્ષિણના પુલકેશી બીજા સાથે પણ એને યુદ્ધ કર્યું હતું, એમાં એને સફળતા મળી ન હતી, છતાં પણ સતત 7 વર્ષ સુધી તેને વિજયયાત્રા કરી. એ હાર મન મારીને બેસી ના ગયો, એને સતત પ્રયત્નો ચાલુ જ રાખ્યા. એને સતત 7 વર્ષ સુધી કે ના, હું આગળ મારું એટલે કે મારા રાજ્યો હું મેળવીને જંપીશ, એમ વિજયયાત્રા શરૂ કરી. સમ્રાટ હર્ષવર્ધને થાણેશ્વરના એક નાનકડા રાજ્યમાંથી ઉત્તર ભારતમાં એક વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું. આ હતો હર્ષવર્ધનનો પરિચય, બરાબર, તમને ખબર પડી ગઈ બાળમિત્રો. હવે આપણે જોઈએ કે હર્ષવર્ધન પછીનો સમયગાળો. આ જુઓ, અહીંયા આપેલું છે હર્ષવર્ધનનું ચિત્ર. હવે જોઈએ કે હર્ષવર્ધન હતો તે 7મી સદીમાં, હર્ષવર્ધનના અવસાન બાદ, કઈ સદીમાં, તો 7મી સદીમાં હર્ષવર્ધનનું અવસાન થયું, બરાબર. અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું, એટલે કે એનું રાજ્ય તો મોટું હતું, વિશાળ સામ્રાજ્ય એને ઊભું કર્યું હતું ઉત્તર ભારતમાં, બરાબર. અને પછી એના જે મોટું રાજ્ય હતું
એના અવસાન પછી એ શું થયું, એ જે રાજ્યો હતા એ નાના નાના ટુકડાઓમાં વિભાજન થયું, બરાબર. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. મેં આગળ તમને સમજાવ્યું કે હર્ષવર્ધન અને પુલકેશી બીજા સાથે યુદ્ધ થયું હતું. દક્ષિણ ભારતનો રાજા કોણ હતો, મહાપ્રતાપી, એ હતો પુલકેશી બીજો, અને ઉત્તર ભારતનો હતો એ કોણ હતા, તો હર્ષવર્ધન, બરાબર. એ બંને વચ્ચે પણ યુદ્ધ થયું હતું. ત્યારે ઉત્તર ભારતના જે રાજ્યો હતા નાના નાના ટુકડાઓમાં વિભાજન થયું, એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી પણ દક્ષિણ ભારતમાં પણ જે સ્વતંત્ર રાજ્યો બન્યા એના પણ વિભાજન થયું. મધ્યયુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. બાળમિત્રો, એવું પૂછાય કે મધ્યયુગના સમયકાળને ભારતીય ઇતિહાસમાં કયા નામે ઓળખવામાં આવે છે, તો તમે તરત જ લખી શકો કે રાજપૂત યુગ કહેવામાં આવે છે. કયા નામે ઓળખાય છે એ પણ પૂછાય. હવે જોઈએ, આપણે આટલું જાણો તો રાજપૂત શબ્દનો અર્થ શું થાય, તો રાજપૂત શબ્દનો અર્થ થાય રાજપુત્ર, એટલે કે રાજાનો છોકરો. રાજપૂત એટલે શું બાળમિત્રો એમ પૂછાય, તો તમે શું લખો, રાજપુત્ર અથવા રાજાનો પુત્ર એમ લખી શકાય. ચૌદમી સદીના જે ભાટો હતા રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે વર્ણવે છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ, એ જે રાજપૂતો હતા કેવા હતા, બહાદુર હતા. બહાદુર એટલે કે એકદમ શૂરવીર, એટલા જ ટેકીલા હતા, આપેલ વચન પ્રાણને ભોગે પણ પાડતા, દુશ્મનને પીઠ બતાવવા કરતાં તે મૃત્યુ વિશેષ પસંદ કરતા. એટલે કોઈને વચન આપ્યું હોય તો એ પોતાના પ્રાણ પણ આપી દેતા, એટલે કે પ્રાણને ભોગે પણ તે પોતાનું વચન પાડતા, દુશ્મનને પીઠ બતાવવા કરતાં તે મૃત્યુને વિશેષ પસંદ કરતા. એટલે કે જ્યારે યુદ્ધ કરવા ગયા હોય એટલે કે ડરીને પાછા ન ફરતા, મૃત્યુને પસંદ કરતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક, એટલે કે ગૌ એટલે કે ગાયો અને બ્રાહ્મણના પ્રતિપાલક હતા. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. અત્યારે આપણે કહેવાય છે કે અતિથિ દેવો ભવ, પોતાની આંગણે કોઈ મહેમાન આવ્યા હોય તો એની આગતા સ્વાગતા સારી રીતે કરતા. આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા અને લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં. અધર્મ એટલે કે ખરાબ વર્તન કરતા નહીં, બરાબર. ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી, એટલે કે ભારતની જે રાજપૂતાણીઓ, રાજાની જે પત્નીઓ હતી એ કેવી હતી, એ પોતાના વીરત્વ માટે પણ વિખ્યાત હતી. પુત્ર અને પતિને હસ્તામુખી યુદ્ધમાં વિદાય આપતી, એટલે કે પોતાનો પુત્ર પણ યુદ્ધમાં જાય અથવા પતિ પણ યુદ્ધમાં જાય તો હસ્તામુખી, એટલે કે આંખમાં આંસુ આવ્યા વગર એ લોકોને વિદાય કરતી, રાજતિલક કરી, આરતી ઉતારી અને પછી એમને યુદ્ધમાં વિદાય આપતી. સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા ન કરતી, એટલે એટલી નીડર હતી, સત્ય માટે પોતાના જીવ પણ આપી દે એવી હતી. જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાનમાં નીકળી પડતી. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે, જેમ કે રાણી લક્ષ્મીબાઈ. પછી તમે પદ્માવતી ફિલ્મ તો જોઈ જશે, એમાં કેવી પદ્માવતી રાણી કેવી નીડર હોય છે, બરાબર. હવે જોઈએ આપણે આગળ, વિચારો કે રાજપૂતાણીઓ કેવી હતી, તે શસ્ત્ર અને શાસ્ત્રનો અભ્યાસ શા માટે કરતી હશે. તો જે રાજપૂતાણી સ્ત્રીઓ હતી એ શસ્ત્ર એટલે કે ધર્મગ્રંથો એનો અભ્યાસ કરતી અને શસ્ત્ર એટલે કે તલવારબાજી, ઘોડેસવારી અથવા કોઈ બી લડવાની તૈયારી માટે, તે યુદ્ધ કરવા માટે તે શસ્ત્રનો અભ્યાસ કરતી હતી. આજની મહિલાઓએ કયા કયા ક્ષેત્રનો અભ્યાસ કરવો જોઈએ, તો તમે વિચારો કે આજની મહિલાઓએ તમારી ઘરે બેસી મમ્મી પપ્પા ભાઈ બહેન બધા સાથે ભેગા મળી ચર્ચા વિચારણા કરવી જોઈએ. તો આજની મહિલાઓએ બધા જ ક્ષેત્રોમાં એટલે કે અભ્યાસ કરવો જોઈએ. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં
રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. કેટલા? તો વિદેશી આક્રમણોથી કેટલા? તો 500 વર્ષ. 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને જે વિદેશી લોકો આવ્યા હતા એમના આક્રમણથી આપણા ભારત દેશને બચાવ્યો હતો. બરાબર, આવા રાજપૂત વંશો વિશે આપણે જાણીએ. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો. દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો. આ સમયને મધ્યયુગ કહે છે. એટલે કે જ્યારે 7મી સદી હતી ત્યાંના અંતમાં એટલે કે અંત હતો ત્યારે સામંત એટલે કે સામંતો રાજ્ય કરતા હતા. કેમ કે રાજા બધી જગ્યાએ પહોંચી ના વળે એટલા માટે સામંતોને કામ સોંપવામાં, કર ઉઘરાવવાનું કામ, બરાબર, એટલે કે બધી જગ્યાએ એ લોકો કામ કરતા. અને પછી નાના મોટા ટુકડાઓમાં રાજ્યનું વિભાજન થયું, તેથી તેમને કામ સોંપવામાં આવ્યું. દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો. જે ઉદય થયો એ વંશને આ સમયને મધ્યયુગ કહે છે. એમ પૂછાય કે મધ્યયુગ કોને કહે છે, તો શું લખાઈ શકાય? તો જ્યારે ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો ત્યારે દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો, આ સમયને મધ્યયુગ કહેવામાં આવે છે. બરાબર, હવે આગળ જોઈએ. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. હવે જોઈશું આપણે ઉત્તર ભારતના રાજ્યો. ઉત્તર ભારતના રાજ્યો, એમાં ગુર્જર, પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું જે ગઢવાલ રાજ્ય હતું એ બુંદેલખંડ, જેજાક ભુક્તિના નામે પણ ઓળખાય છે. એટલે કે ગુર્જર, પ્રતિહાર, આ બધા પાલ, આ બધા વંશો હતા પહેલાં જે ઉત્તર ભારતમાં અમુક વંશ હતા. બરાબર, એ ગુર્જર, પ્રતિહાર, પાલ, પાંડે, આ બધા ઘણા વંશો હતા. એમાં ગુર્જર અને પ્રતિહારનું વર્ણન કરવામાં આવ્યું છે. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું જે ગઢવાલ રાજ્ય હતું એમાં બુંદેલખંડના ચંદેલો, માંડવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચૌલુક્ય એટલે કે સોલંકી વંશનું રાજ્ય, પછી ડાહલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. આ પૂછાઈ શકે